હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિંજલ્સ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ હોટલ જેવું ટેસ્ટી પનીરનું ઇન્સ્ટન્ટ એવું શાક ફક્ત પાંચથી છ મિનિટની અંદર જ બનીને તૈયાર થઈ જશે તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આપણે બધા જ જાણીએ છીએ કે પનીરનું શાક બનાવતા થોડો સમય લાગે છે સ્ટેપ બાય સ્ટેપમાં એને બનાવવું પડે છે તો આ રેસીપીની અંદર તમને જોવા મળશે ઇન્સ્ટન્ટ એવું જ ટેસ્ટી શાક પાંચથી છ મિનિટની અંદર બનીને તૈયાર થઈ જશે ક્યારેક ગેસ્ટ આવ્યા હોય ને તમારે આવું ઇન્સ્ટન્ટ શાક બનાવવું હોય તો તમે બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો બે મીડિયમ સાઈઝની મેં ડુંગળી આ રીતે કટ કરી લીધી છે આદુના ટુકડાઓ લીધા છે લસણ લીધું છે લીલું મરચું એક લીધું છે લાલ સુકું મરચું એક લીધું છે ધાણાભાજી લીધી છે એક મીડિયમ સાઇઝનું ટમેટું લીધું છે અને એક નાળિયેલ જે લીલું નારિયલ આવે છે એને આ રીતે છાલ ઉતારીને લીધું છે સાથે મગજતરીના બી અને કાજુને મેં થોડી વાર પહેલાં પલાળી દીધા હતા એ લીધા છે એનાથી ગ્રેવી ખૂબ જ ટેસ્ટી બને છે તો આપણે બધી જ વસ્તુને એકી સાથે ક્રોસ કરી લેશું તો તમે અહીંયા જોઈ શકો છો આપણે બધી જ વસ્તુને આપણે ક્રસ કરીને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે આ રીતે રેસીપી બનાવશો તો નાનાથી મોટા સૌને ભાવશે અને ઇન્સ્ટન્ટ બની જાય છે એટલી માથાકૂટ પણ નથી થતી તો એકવાર આ રીતે જરૂરથી રેસીપી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી કેવી લાગે છે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને કોઈ રેસીપી માટે તમારું સજેશન હોય તો પણ તમે નીચે કમેન્ટ કરીને કહી શકો છો એ રેસીપી તમારી સાથે જરૂરથી શેર કરીશ તો લાલ મરચાંને પણ આ રીતે કટ કરીને ઉમેરી દીધું છે હવે આપણે ક્રશ કરવા માટે થોડું પાણી ઉમેરીશું ને એકદમ સ્મૂધ પેસ્ટ બનાવી લેશું તો તમે અહીંયા જોઈ શકો છો બધી જ વસ્તુને સારી રીતે ક્રશ કરી લીધી છે એકદમ સ્મૂધ પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે તો હવે આપણે એનો વઘાર કરી લઈએ તો અહીંયા આપણે એક કડાઈની અંદર એક ચમચા જેટલું તેલ લેશું અને તેલને ગરમ થવા દેશું જેવું તેલ ગરમ થશે એટલે આપણે સૌ પ્રથમ અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું જીરુંથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જીરું ઉમેર્યા પછી આપણે વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને પછી આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું હિંગ અને હળદર ઉમેર્યા પછી આપણે જે પેસ્ટ બનાવીને તૈયાર કરી છે એ ડાયરેક્ટ એનો વઘાર કરી દઈશું ગ્રેવીને આ રીતે ઉમેરી દેશું અને તેલમાં જ સારી રીતે પકાવવાની છે સાથે આપણે મસાલાઓ પણ ઉમેરી દઈશું એટલે જ્યાં સુધીમાં ગ્રેવી પાકશે ત્યાં સુધીમાં મસાલાઓ પણ પાકી જશે પછી આપણે પનીર ઉમેરી દેસું અને બસ આટલી જ સ્ટેપમાં શાક બનીને તૈયાર થઈ જશે તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો તમે અહીંયા જોઈ શકો છો ગ્રેવી ઉમેરી દીધા પછી હવે આપણે બધા મસાલાઓ ઉમેરી દઈશું તો મેં અહીંયા એક ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર લીધો છે તમે તમારા ટેસ્ટ મુજબ એને ઓછો વધતો કરી શકો છો અહીંયા કિચન મસાલો ઉમેર્યો છે અને થોડું ધાણાજીરું પાવડર ઉમેર્યું છે હવે આપણે અહીંયા સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું બસ આટલા જ મસાલાઓ ઉમેરી અને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું બધા જ મસાલાઓ સારી રીતે પાકી જશે ગ્રેવીની અંદર જ બધા મસાલાઓ ઉમેર્યા પછી મિક્સ કરી દઈશું અને તમે અહીંયા જોઈ શકો છો એમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે હવે આપણે અહીંયા એક ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરીશું કસૂરી મેથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે કસૂરી મેથી ઉમેર્યા પછી સરખી રીતે મિક્સ કરી દેસુ તો અહીંયા ગ્રેવી સારી રીતે પાકી ગઈ છે તો હવે આપણે પનીર ઉમેરી દઈશું તો મેં અહીંયા સો ગ્રામ જેટલું પનીર લીધું છે અને આ રીતે નાના ટુકડાઓ કરી લીધા છે એને ડાયરેક્ટ મેં કટ કરીને જ લીધું છે ફ્રાય નથી કર્યું તમારે જો એને ફ્રાય કરવું હોય તો પનીરને ફ્રાય કરીને પણ ઉમેરી શકો છો પનીર ઉમેર્યા પછી સરખી રીતે મિક્સ કરી દઈશું મિક્સર જારની અંદર જે આપણે પેસ્ટ તૈયાર કરી હતી એની અંદર જ થોડું પાણી ઉમેરી અને મિક્સ કરીને આપણે ઉમેરી દીધું છે એટલે ગ્રેવીની કન્સિસ્ટન્સી એક સરખી થઈ જાય પાણી ઉમેર્યા પછી હવે સરખી રીતે મિક્સ કરી દઈશું અને થોડીવાર ઢાંકીને પકાવીશું થોડી એમાંથી તેલના છૂટું પડી જાય ત્યાં સુધી તો અહીંયા તમે જોઈ શકો છો ઢાંકીને આપણે એકાદ બે મિનિટ જેવું પકાવીશું તો અહીંયા એક થી બે મિનિટ જેવું થઈ ગયું છે વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવું તળિયે બેસે નહીં એટલા માટે તો અહીંયા આપણે સારી રીતે એકવાર મિક્સ કરી દેસું મિક્સ કરી લીધા પછી તમે અહીંયા જોઈ શકો છો ગ્રેવીમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે થોડી ખાંડ ઉમેરીશું ખાંડથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ખાંડ ઉમેર્યા પછી સરખી રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા શાક બનીને તૈયાર થઈ ગયું છે બસ હવે આપણે ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી દઈશું અને એક વાસણની અંદર સર્વ કરી લેશું છેને એકદમ સરળ રેસીપી ખૂબ જ આસાનીથી એકદમ ઇન્સ્ટન્ટ શાક બનીને તૈયાર થઈ જાય છે તો તમને મારી આ રેસિપી કેવી લાગી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ જરૂરથી હિટ કરજો જેનાથી તમને નોટિફિકેશન ટાઈમસર મળતી રહે તો અહીંયા આપણે એક વાસણની અંદર સર્વ કરી લેશું તો અહીંયા ઇન્સ્ટન્ટ બનતું પનીરનું શાક એકદમ હોટલ જેવું બનીને તૈયાર થઈ ગયું છે તો છે ને એકદમ જોતાની સાથે જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું અને ખાવામાં પણ એટલું ટેસ્ટી લાગે છે એકવાર જરૂર બનાવજો ત્યારે તમને આઈડિયા આવશે કે કેટલું ટેસ્ટી લાગે છે એકવાર તમે બનાવશો તો તમને વારે વારે બનાવવાનું મન થશે એટલું ટેસ્ટી બને છે અને નાનાથી મોટા સૌને ભાવશે આ રીતે બનાવશો તો તમારી મહેનત પણ ઓછી થઈ જશે અને પનીરનું એટલું જ ટેસ્ટી શાક બનીને તૈયાર થઈ જશે તો આવી જ નવી રેસીપી સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું અને તમારું કોઈ રેસીપી માટે સજેશન હોય તો પણ તમે કમેન્ટ કરીને કહી શકો છો એ રેસીપી પણ તમારી સાથે જરૂરથી શેર કરીશ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય